ચાલો મિત્રો આજે આપણે વિદ્યુત કોષનું જોડાણ ભણવાનું છે અવરોધનું જોડાણ વિના કેપેસિટરનું જોડાણ વિના હવે વાત કરવાની છે વિદ્યુત કોષનું જોડાણ એટલે આ રીતનો વિદ્યુત કોષ હોય આ રીતનો વિદ્યુત કોષ હોય એમનું મારે જોડાણ ભણવાનું છે તો જોડાણ મિત્રો ત્રણ પ્રકાર થાય પેલું શ્રેણી બીજું સમાંતર અને ત્રીજું સંયુક્ત અથવા તો મિશ્ર આ ત્રણ જોડાણ વિશે એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય પૂછાય રીતે એના વિશે આજે વાત કરીશું તો સૌ પ્રથમ શ્રેણી જોડાણ તો પ્રશ્ન એવો પૂછાય બોર્ડમાં કે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ સમજાવો તો સૌપ્રથમ શ્રેણી જોડાણ કોને કહેવાય જ્યારે બે વિદ્યુત કોષના બે તો તેમને વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે વિદ્યુત કોષ હોય એટલે એની પાસે ઇએમએફ હોય અને આંતરિક અવરોધ હોય આપણે ફેડા ઈ ટુ આંતરિક અવરોધ આર તો એને હું સમતુલ્ય એટલે કે સંયુક્ત રીતે કયામાં શ્રેણીમાં જોડું છું આંતરિક અવરોધ હોય એ છેડોડો બીજું ઈએમએફી છેડો

તો આ રીતે મેં એનું જોડાણ ભણાયું છે હવે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણીએ તો સૌ પ્રથમ એટલે કે પ્રથમ બેટરીમાં ટર્મિનલ વોલ્ટેજ તો એ એટલે ઈ વન આંતરિક અવરોધ વિરુદ્ધ આ જ રીતે બી અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લખી શકો છો મિત્રો વીબી માઇનસ વીસી તો બોલો વીબી માઇનસ વીસી એટલે કયું વોલ્ટેજ છે છે બી અને બીસી હવે સંયુક્ત વોલ્ટેજ આનું એ અને સી વચ્ચે તો વીએ માઇનસ વીસી વી માઇનસ વીસી એમાં જો VA માઇનસ વી એનો જો મારે સરવાળો કરવો હોય તો તમે VA માઇનસ વી તો તો વીએની જગ્યાએ તમે શું લખો છો મને લખી શકો વી એ માઇનસ વી બી પ્લસ વી માઇનસ વી જો આ માઇનસ બી માઇનસ કર્યા છે તો સાથે મેં પ્લસ કર્યા છે એટલે કોમન એટલે કે બી છે ને બી બાદ કર્યા છે તો વી માઇનસ વી બી આપણે પાસે કોનો થઈ ગયો અવરોધ સોરી સ્થિતિમાન વિદ્યુત કોચ સંયુક્ત થઈ ગયો સંયુક્ત થઈ ગયો તો એને આપણે નામ આપશું બોલો વી નામ આપવું ઈ વન પ્લસ ઈ ટુ

સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય સ્થિતિમાં એટલે મારે એને લખવા છે ઇક્વલ માઇનસ આ વન પ્લસ ઇ ટુ આર ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ આ હજી એક વાર મિત્રો ઈક્વલ માઇનસ આર ઇક્વલ કોની જગ્યા લખાય મને આ મળ્યું અર્થ હું થયો કે જ્યારે તમે વિદ્યુત કોષ ને સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે સીધો ઈ નો સરવાળો થાય અને અવરોધનો પણ સરવાળો થાય છે આ આપણી પ્રથમ મેથડ હવે મને પ્રશ્ન કેવા પૂછાય એના વિશે વાત કરી કે પ્રશ્ન એવો પૂછાય કે તમે પ્રવાહ મેળવો તો પ્રવાહનું સૂત્ર છે મિત્રો આપણી પાસે આઈ બરાબર વીના છેદમાં આર સિમ્પલ તો વી એટલે શું થાય ઘણી બધી બેટરી હોય તો ઘણી બધી બેટરી હોય તો બધી બેટરીનો સરવાળો તો એક હોય એક ઇ બે હોય તો ટુ ઈ ત્રણ હોય તો ત્રણ ઇ ચાર હોય તો ચાર ઈ એટલે આમાં જે બે સમજાવ ખાસ આમાં આ રીતનું જોડાણ થો ઋણ છેડો કહું આનો ધન કહું ઋણ છેડો ધન છેડો એટલે ઈ વન ને ઈ ટુ પરંતુ હવે એનો સિમ્બોલ બદલાઈ જાય તો પ્રિન્ટ મિસ્ટેક નથી તો આ જે હતું ઋણ છેડો ધન છેડો એને હું સહાયક જોડાણ કહીશ અને એના બદલે જો આ રીતનો આવી જાય આ બંનેમાં જાજો ડિફરન્સ છે તો અહીં ધન છેડો ઋણ છેડો એકબીજા સાથે જોડેલા છે જ્યારે આમાં ઋણ છેડો ને ઋણ છેડો બંને એકબીજા સામે જોડાયેલા છે તો આ જે સહાયક જોડાણ બન્યું છે તો આને મિત્રો આપણે નામ આપશું વિરોધક જોડાણ શબ્દ ધ્યાન આપજો ખાસ કેવું જોડાણ મિત્રો વિરોધક જોડાણ હવે આમાં જેવું કર્યું તો આપણે ઈ વન પ્લસ ઈ કર્યા હતા તો આમાં મિત્રો ધારો કે આ ઈ વધારે હશે કોના કરતા ઈ ટુ કરતા તો બંનેનો સરવાળો થશે ન થાય કારણ કે નિશાની બદલી ગઈ છે અમુક વાર પ્રશ્નો છે ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે ધ્યાન આપજો ખાસ મિત્રો હવે આ તો આપણે માત્ર બે બેટરી માટે વાત કરી બે બેટરી આવવું જરૂરી નથી ઘણી બધી બેટરી આપે તો ઘણી બધી બેટરી આપે મિત્રો તો એના માટે આપણું ઈ ઈ ઇક્વલ તો 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 એક હોય 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 બે ત્રણ થ્રી ક્યાં સુધી હોય મિત્રો એન વખત હોય કેટલા સુધી હોય એન વખત એટલે ઈ એન તો અવરોધ શું આવશે આર ઇક્વલ આર વન આર ટુ આર થ્રી ક્યાં સુધી મિત્રો આ રેન્જ સુધી તો આ રીતે તમારો જે પ્રશ્ન છે કે આવી શકે છે પ્રશ્ન મને આપે તમને વિદ્યુત કોષ આપ્યા છે અને એક બેટરી બનાવી કેટલામાંથી છ વિદ્યુત કોષ અને આપણું સિરીઝમાં જોડાયેલા આ રીતે જોડાઈ હશે સમજો મિત્રો ચાર આ પાંચ ના આ છ અને તેમને એક તાર વડે જોડાયેલા છે તારો એનો આંત કેપિટલ અવરોધ ધારો હોય તો આ પહેલો ઈએમએ પી વન બીજો ઈ ત્રીજો ઈ થ્રી ઈ ફોર ઈ ફાઈવ અને ઈ સિક્સ બધાનું ઈએમ એફ સમાન છે એટલે મેં ઈ એ વડે દર્શાવ્યું પેલો નો આંતરિક આર વન આર 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 અને આર તો પ્રવાહ નું સૂત્ર આપણે શું આવ્યું મિત્રો ઈઈઈ કેટલા ઈ થશે n e અને છેદમાં અવરોધ કેટલા છે 1 2 3 4 5 6 એટલે કેટલો આવશે n r આપણે આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવી છે મિત્રો એટલે ફરી સૂત્ર દર્શાવું n e n r પરંતુ આ જે સમતુલ્ય આખા તાર વડે જે જોડ્યો છે એનો અવરોધ સિરીઝમાં આવશે કે સમાંતરમાં આવશે

આ બીજો વિદ્યુત કોષ છે તો આ બે વિદ્યુત કોષ છે એમના છેડા આ હળંગના જોડાયેલા હોય પરંતુ એક છેડો આ રીતનો છે અને બીજો છેડો એટલે બંને છેડા એકબીજા સાથે જોડેલા છે એ જ રીતે આ બાજુ પણ બંને છેડા એકબીજા સાથે જોડાયેલા છે અને ધારો કે આ બાજુ જાય આ બાજુ જાય તો પ્રવાહ ક્યાંથી પસાર થાય અહીંથી પસાર થાય ધારો કે તો બે ભાગ પીડા એકનું આઈ વન નામ આપું બીજાનું આઈ ટુ નામ આપું એટલે આઈ વન આઈ ને કેટલો થઈ જાય મિત્રો આઈ બની જાય પેલું જે બેટ ટી છે આંતરિક રોજ નું આર વન નામ આપવું નામ આપું એફ ઇ ટુ નામ આપું આંતરિક રોજનું આર ટુ નામ આપું છું આઈ વન આઈ ટુ હવે બિંદુના નામ આપવાશે આ બી વન આપું છું અને આ બાજુ હું ના આપી દુ તો પ્રશ્ન એ છે આપણો કે અહીં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બી વન અને B2 તો આ જોડાણ માટે અને આ જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાં તફાવત સમાન છે કારણ શ્રેણી જોડાણને બદલે સમાન છે સમાંતર જોડાણમાં છે પરંતુ શેનો સરવાળો થશે વિદ્યુત પ્રવાહનો સરવાળો થશે એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ નંબર એક હવે ટુ આ મને વિદ્યુતનો તફાવત મળે કોનો કોનો વચ્ચેનો પેલી બેટરી માટેનો તો ઈ વન આઈઆર વન એ જ રીતે નીચેના વિદ્યુત સ્થિતિમાન માટે વીબી વન માઇનસ વીબી ટુ તો ઈ ટુ માઇનસ આઈ આર ટુ હવે આઈ વન આવશે કે આઈ ટુ આવશે આઈ વન આવશે આઈ ટુ આવશે તો આ રીતે મને વિદ્યુત સ્થિતિમાન મળ્યું પરંતુ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને હું વી વડે દર્શાવી દઉં તો આને પણ મારે વી વડે દર્શાવાય સમાંતર જોડાણ રહ્યું એટલે વી વી સમાન હોય લખશું સમાંતર જોડાણ હોવાથી બોલો મિત્રો e1 વન માઇનસ આઈ વન આર વન બરાબર ઈ માઇનસ આઈ આર ટુ આ રીતનું મેં લખ્યું રેડી નંબર બે હવે ત્રીજું સમીકરણ બનાવું છું વી બરાબર ઈ વન માઇનસ આર બધી શક્યતા વિચારવાની છે મિત્રો મારે વી બરાબર ઈ વન માઇનસ તો મારા આઈ વન જોતા હોય તો માઈનસ સામેની તો પ્લસ વી તો માઈનસ હવે આઈ વન જોતા હોય તો ઈ વન ના છેદ માં આર વન વી ના છેદ માં આર વન આ મને શું મળજો આઈ વન પ્રવાહ મળી આજ રીતે બોલો મળશે તો બોલા નંબર ત્રણ નંબર ચાર ની કિંમત મારે ક્યાં મુકાય જો ખાસ નંબર વન નંબર સોરી નંબર one માં મૂકી દેવામાં આવે કોને કોની કિંમત I ની કિંમત અને I ની કિંમત એનાથી શું થશે આપણને સંયુક્ત સમીકરણ મળશે તો આપણું સમીકરણ છે I બરાબર I one plus I તો I ની જગ્યાએ મિત્રો E ના છેદમાં R one V ના છેદમાં R one વત્તા E ના છેદમાં R two minus V ના છેદમાં R two is equal to I હવે સામાન્ય નીકળતા આવી તો કાઢી વી ના છેદમાં આર વન વી ના છેદમાં વી વી સામાન્ય એક ના છેદમાં આર વન પ્લસ એક ના છેદ માં આર ટુ આ રીતનો જવાબ મને મળ્યો માઇનસ સામેની બાજુ જાય તો પ્લસ પ્લસ છે ઓલી બાજુ જાય તો માઇનસ એટલે વી આર ટુ ઈ વન આર વન ઈ ટુ આર ટુ માઇનસ આઈ વન અપન આર વન પ્લસ વન અપન આર ટુ હવે મારે લસા લેવો છે એટલે ચોકડી ગુણાકાર છોકડી ગુણાકાર આર ટુ પ્લસ આર વન આર ટુ પ્લસ આર વન છેદમાં હવે મારે આખા સમીકરણને અથવા તો મારે વી જુદો પાડવો છે એકલો જતો છે તો આખું સમીકરણ છે મારે દૂર કરવું છે તો આ છેદ છે ક્યાં છે અંશમાંથી છેદમાં જાય આ બધું છે તો આખા સમીકરણ પ્લસ આર વન છે આર વન આર ટુ આર વન આર ટુ કેન્સર આર ટુ પ્લસ આર વન અંશ ક્યાં આવે છેદ માં અહીંયા આર વન આર ટુ છેદમાં છેદમાંથી અંશમાં જાય અને અંશ છે એ છેદમાં આવી જાય હજી એક વાર મિત્રો આર વન આર ટુ આર વન આર ટુ તો માત્ર ને માત્ર આ મારે લાવવા હોય તો ક્યાં જાય છેદમાં આ બે તો સમાન છે એટલે ઉડી જતા હોય આ પહેલા પદ માટે બીજા પદમાં કાંઈ નથી એક છે એટલે છેદ ક્યાં જાય અંશમાં અને અંશ ક્યાં આવી જાય છેદમાં આવી જાય એટલે મેં આઈની સાથે જોડાણ માટેનું સમતુલ્ય ઇક્વન ઇક્વેશન છે આ બેટરીનું સમતુલ્ય ઇક્વેશન એટલે આપણે આવું કંઈક લખીએક્વલ માઇનસ આઈ આર ઇક્વલ જ્યાં

છેદમાં R આર તો જુઓ તો સમાન દેખાય કે બોલો હા આર વન પ્લસ આર ટુ આર વન પ્લસ આર ટુ સમાન દેખાય તો વધુ કોણ ઇ આર વન ઈ વન આર ટુ આર વન આર ટુ જો આના છેદમાં આવે અને આના છેદમાં પણ આવે જો આના છેદમાં મૂકો તો આર વન આર વન કેન્સલ એટલે ઈ ના છેદમાં આર વન સોરી આર ટુ ઈ ના છેદમાં આર વન આશેના માટેનું સૂત્ર મળ્યું તો આ રીતે મને જવાબ મેળવો હવે પ્રશ્ન સમજો આ તમારું એનસીઆરટી થયું હવે જે એમસીક્યુ માટેના જે પ્રશ્ન પૂછ્યા આમાંથી એ બાજુમાં જ દર્શાવું છું મિત્રો કે આ ઇક્વલ છે લખવાનું નથી માત્ર એટલે સુધી દેવાનું છે ઇક્વલ છે ધારો ઈ વન અને ઈ સમાન છે તથા આર વન બરાબર આર ટુ સમાન છે આનું ઈ નામ આપી દઉં આનું આર નામ આપી દઉં સમજવા માટે મિત્રો તો આ બે સમાન ઈ આર ઈ આર અન છેદમાં આર વત્તા આર તો ઈ આર ને ઈ આર કેટલા છે મિત્રો ટુ ઈ આર અનછેદમાં ટુ આર તો આર કેન્સલ ટુ ટુ કેન્સલ જવાબ હું સમતુલ્ય માત્રને માત્ર એ એફ એટલે કે સમાંતર જોડાણ હોય ત્યારે આદ્રી કરો સમાન હોવો જોઈએ અને એ સમાન હોવો જોઈએ તો માત્રને માત્ર પૈનાયમ એમ એફ કેટલું આવશે ઈ જેટલું આવે છે યાદ રાખજો ઓકે ફરીવાર એકવાર સમાંતર જોડાણ કરાવું છું સૌપ્રથમ તમારે ત્રણ સ્ટેપ યાદ રાખવાના છે પેલું આકૃતિ ત્યારબાદ આ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ઓકે ત્યારબાદ વી ઇઝ ઇક્વલ ટુ ઇ વન માઇનસ આઈ વન આર વન એમાં તે આઈ વનને કરતાં બનાવવાના એ જ રીતે i2 ને કરતાં બનાવવાના બંનેની આમાં કિંમત મૂકવાની છે કિંમત મૂકીને વીને છૂટો પાડવાનો છે તો આખું જે ગણતરી છે મિત્રો એ ગણતરી મેથેમેટિક ટાઈપ છે તો એ મેથેમેટિક ટાઈપ ગણતરીમાં થોડુંક ધ્યાન આપજો અને એક થી બે વાર ગણવાનો પ્રયત્ન કરજો એટલે આવડી જશે આ મારું કયું જોડાણ છે સમાંતર જોડાણ હવે મારો પ્રશ્ન છે કે મિશ્ર જોડાણ અથવા તો સંયુક્ત જોડાણમાં કેવી પરિસ્થિતિ થાય તો ધ્યાન આપીએ કે એક બેટ ટી છે આ રીતની આંતરિક અવરોધ નથી તેમાં તો આ બીજી બેટ ટી અથવા તો બીજું ઈએમએફ મિત્રો આપણે બેટરી શબ્દ નહીં વાપરશું આ ત્રીજો વિદ્યુત કોષ એમ ક્યાં સુધી છે મિત્રો એન વિદ્યુત કોષ સુધી છે એક લાઈન બની ગઈ આ બની હવે જો હું બાજુમાં બીજી લાઈન બનાવું આ રીતે હવે આ ત્રીજી લાઈન હજી મારે એક સરળતા માટે સમજવા માટે એવી ઘણી બધી લાઈન હોય મિત્રો બનાવું છું એ ઘણી બધી હોય ધારો પેલે એક બે ત્રણ એમ કેટલી એમ લાઈન છે આમાં કેટલા રોડ છે એક બે ત્રણ ચાર કેટલી બેટરી છે એન બેટરી છે એનું હું આ રીતે જોડી દઉં છું મિશ્ર જોડાણ થઈ ગયું તો આ સંયુક્ત જોડાણમાં પ્રથમ લાઈન માટે આપણે વાત કરી ઓકે તો અવરોધ અને એમ એફ તો એમ એફ એટલે ઈ બરાબર ઈ વન પ્લસ ઈ ટુ એમ ક્યાં સુધી મિત્રો en સુધી તો મારે જો combined લખવું હોય તો આ રીતે હું લખી શકું છું તે જ રીતે અવરોધ માટે પણ લખી શકીશ અવરોધનો નું શબ્દ વાપરું r1 plus r2 એમ ક્યાં સુધી મિત્રો rn સુધી અને સિગ્મા ri લખું એક r ની વાત થઈ એ કેટલી r છે 1 2 3 એમ ક્યાં સુધી m r આપેલી છે મિત્રો એટલે m

ચાર આર હોય તો ચાર આર આવે આ રીતે મને સંયુક્ત અવરોધ મળી જાય પરંતુ મારે સંયુક્ત અવરોધ જોતાનો નથી મારે પ્રવાહ જોતો છે તો પ્રવાહ માટે બેદમાં અવરોધ તો આપણે ભણ્યા હતા સમાંતર જોડાણ હોય એટલે પહેલાનું સંયુક્ત ઈ હોય તો બીજાનું ઈ થાય ત્રીજાનું ઈ થાય એટલે મારી પાસે કુલ એમ કેટલું હતું મિત્રો એ એની હતું તો બીજાનું એની આવશે આવશે ચોથાનું પણ એની આવશે કારણ સમાંતર જોડાણ એટલે એન ઈ છેદમાં અવરોધ આર પ્લસ કેપિટલ આર તો આર કેટલો છે મિત્રો આપણી પાસે સિગ્મા આર આઈ છેદમાં સ્મોલ એમ

ને બે વોલ્ટ જેટલું EMF એમએફ એટલે એ એમએફની સંખ્યા આપી દીધી છે મને બે વોલ્ટ મૂલ્ય આપી દીધું છે જીરો પોઈન્ટ જીરો પંદર ઓહમ જેટલો આંતરિક અવરોધ આપ્યો છે આર આપી દીધો છે છ લેડ એસિડ પ્રકારના ગોણ વિદ્યુત કોષને શ્રેણીમાં જોડી આઠ પોઈન્ટ પાંચ ઓહમના અવરોધ સાથે ઉદગમ તરીકે જોડવામાં આવે છે તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ મેળવો એટલે મારે પ્રવાહ મેળવવાનો છે ને છેલ્લો વોલ્ટેજ એટલે વી મેળવવાનો છે ત્યારબાદ લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું એ મેપ એક પોઈન્ટ નવ વોલ્ટ મોટા આંતરિક અવરોધ ત્રણસો એસી ઓહમ છે આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય શું આ કોષ મોટરને ચાલુ કરીને કારને ચલાવી શકશે આવો પ્રશ્ન છે મિત્રો તો આપણે સૌ પ્રથમ આપેલી માહિતી મેળવીએ અને શેના માટે પેલા એ વિભાગ માટે સંખ્યા કેટલી છે એન બરાબર છ આંતરિક અવરોધ કેટલો આપ્યો છે મિત્રો જીરો પોઈન્ટ જીરો પંદર ઓહો અને તારનો અવરોધ કેટલો આપ્યો છે આર આઠ પોઈન્ટ પાંચ ઓહો મારે આઈ મેળવવાનો છે અને વી મેળવવાનો છે ઓકે તો સૌ પ્રથમ હું આઈ મેળવવા માટે વાત કરીશ તો આ ઇઝ ઇક્વલ અથવા તો પ્રવાહ તો પ્રવાહ એટલે કે આપણું સૂત્રો એની છેદમાં આર પ્લસ એન આર છ બેટી આ એક બે ત્રણ ચાર પાંચ અને આ છ અને આ રીતે તાર સાથે જોઈ છે આ સમજવા માટે આકૃતિ આપી આપણને હવે એન એટલે છ ઈ એટલે બે છેદમાં આર એટલે આઠ પોઈન્ટ પાંચ વત્તા એન એટલે છ ને આ સ્મોલ આર એટલે આ સ્મોલ આર દર્શાવું જેથી આપણને ભૂલ ના પડે જીરો પોઈન્ટ જીરો પંદર તો ઉપર છ બે બાર છેદમાં આઠ પોઈન્ટ પાંચ વત્તા પંદર છ નેવું ને ત્રણ આંકડા પછી પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ જીરો નવ જો તમે બંનેનો સરવાળો કરો તો બારના છેદમાં આઠ પોઈન્ટ ભાંગાકાર આપણે કરીએ તો પ્રવાહ મળે 1.39 ઓગણ એમ્પિયર અથવા તો એક પોઈન્ટ ચાર આ રીતનો પ્રવાહ મળ્યો મને હવે બીજો પ્રશ્ન એમાં ને એમાં ટર્મિનલ વોલ્ટેજ એટલે વી બરાબર આર તો આ એક પોઈન્ટ ચાર ગુણા પાંચ તો ચૌદ એકસો બાર ની આસપાસ આપણો જવાબ આવશે મિત્રો એકસો ઓગણીસ પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ લખીએ એટલે મિત્રો અગિયાર પોઈન્ટ નવ

આઈ મેક્સ હોય એટલે મિત્રો આર પ્લસ આર માં આનું મૂલ્ય શું થઈ જાય જીરો પોઈન્ટ ડબલ જીરો ને બદલે કેટલા આવશે મિત્રો એક પોઈન્ટ ડબલ પાંચ તો આ રીતનો તમને મેક્સિમમ પ્રવાહ મળે પરંતુ તમારે કારને ચાલુ કરવી છે જો કારને તમારે શરૂ કરવી હોય તો તમારે સો એમ્પિયર જેટલો પ્રવાહ જોઈએ કેટલો પ્રવાહ જોઈએ મિત્રો સો એમ્પિયર આનાથી કાર શરૂ થાય ના થાય તો સો એમ્પિયર પ્રવાહ મેળવવા માટે તમારે શું કરવું પડશે આંતરિક અવરોધ ઘટાડવો પડે અને સાથે સાથે બેટરી જે એક ઈએમએફ છે એવી ઘણી બધી એમએફ ભેગી કરવી પડે ઓકે તો આ રીતે વાત છે તો આ રીતના એક્ઝામ્પલ છે તમને એક્ઝામમાં આવી શકે છે મિત્રો ઓકે તો બેટરીનું શ્રેણી જોડાણ અથવા તો કોષનું શ્રેણી જોડાણ સમાંતર જોડાણ પુસ્તકમાં છે અને સંયુક્ત જોડાણ આપણે ભણી શકીએ છીએ ના એક્ઝામ્પલ ઓકે થેન્ક યુ